સમાચાર મળી રહ્યા છે સુરતથી. જહાંગીરપુરામાં પાર્ટ ફાર્મ પાસેથી નવજાત બાળકી મળી આવી છે. એક બેગમાંથી નવજાત બાળકી મળી આવી. બેગમાંથી એક સગર્ભાની સ્લીપ પણ મળી આવી છે. બેગમાંથી થાળી વાટકા પણ મળી આવ્યા. નવજાતને કરચોડનાર માતા સામે લોકોમાં ફિટકાર વર્તાઈ રહી છે. બાળકીને સિવિલ હોસ્પિટલમાં હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવી છે. નવજાત બાળકીને તરછોડનાર માતા પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે. એક બેગમાં બાળકીને મૂકીને માતા અહીંયાથી ચાલી ગઈ હતી. ફરી એકવાર જનિતાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. કાળજું ગંભાવનારી આ ઘટના છે. એક જનિતા પોતાની નવજાત બાળકીને મૂકીને ત્યાંથી ફરાર થઈ ગઈ છે. બેગમાંથી મળી આવી આ નવજાત બાળકી જેને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. કિર્તેશ જોડાયા છે. કિર્તેશ, કયા વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે, શું તેને લઈને કોઈ સારસંભાળ મળવામાં આવી શકે કે? ચોક્કસ, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પાર્ક ફાર્મની પાછળ એક બેગમાંથી બિનવારસી બાળકી મળી આવી છે. જોકે બાળકી મળતાની સાથે સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આ બાળકીને કોઈ તરછોડી ગયું હતું તેને લઈને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વિસ્તારના મેટર્નિટી હોમમાં કેટલા બાળકોનો જન્મ થયો છે, તેમાંનું આ એક બાળક છે કે નહીં, તે દિશામાં તપાસ હાલ શરૂ કરી છે. આભાર કીર્તિશ આપનો તમામ માહિતી બદલ.